સુરતમાં પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો લેટર બોમ્બ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટ્રાફિક દંડ નહીં વસૂલવાનો લેટર લખાયો છે. લેટરમાં ટ્રાફિક પોલીસ બેફામ રીતે દંડ વસૂલાત કરતી હોવાનો પણ આક્ષેપ થયો છે. ટ્રાફિક પોલીસ હાલ હેલ્મેટ અને સીટબેલ્ટ સહિતની ડ્રાઇવ ચલાવી રહી છે. કોરોનામાં આર્થિક રીતે આમ પણ લોકો ભાંગી પડ્યા છે. હાલ પરિસ્થિતિ લોકોની ખરાબ છે તો ધીમે ધીમે કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ હાલ હેલ્મેટ અને સીટબેલ્ટ સહિતની ડ્રાઇવ ચલાવી રહી છે. ખુદ બીજેપીની સરકાર હોવા છતાં બીજેપીના ધારાસભ્ય લેટર લખતા રાજકારણ ગરમાયું છે. રાજ્યના પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ ટ્રાફિક ડ્રાઇવનો વિરોધ કર્યો છે અને તેમને પત્ર લખી અને ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત પણ કરી છે. આપણી સાથે કુમાર કાનાણી જોડાયા છે, એમની સાથે વાત કરીશું. કેમ ટ્રાફિક ડ્રાઇવનો વિરોધ કરવો પડે? સરકાર આપની છે, આ પૂર્વ મંત્રી છો, મૌખિક રજૂઆત કરી શકતા હતા, લેખિતમાં કેમ રજૂઆત કરવી પડી? જે રીતે પોલીસ વિભાગ ડ્રાઇવ કરવા માટેનો જે નિર્ણય લીધો છે, બે દિવસથી જે રીતે પોલીસ વિભાગ કાર્યવાહી કરી રહી છે, લોકોનો અમને ખૂબ ફોન આવે છે, રજૂઆતો આવે છે. આ રીતે આ ડ્રાઇવના કારણે જે દંડની વસૂલાત થાય છે એ અત્યારે આ સમયે વ્યાજબી નથી. ધંધા વેપાર રોજગાર ધીમે ધીમે સેટઅપ થઈ રહ્યા છે એવા સમયે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેના પ્રયાસો પોલીસ કરે જ છે, પણ ડ્રાઇવના નામે એક સાથે એક આખું અભિયાન ઉપાડવું એ અત્યારે સમય પ્રમાણે મને વ્યાજબી નથી લાગ્યું. કારણ કે લોકોની રજૂઆત આવી છે, લોકોના ખૂબ મને ફોન આવ્યા છે, એટલા માટે લોકોની લાગણી મેં મંત્રી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. લોકોનું એવું કેવું છે કે ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણી ફંડ ભેગું કરવા માટે આ પ્રકારની ડ્રાઇવ શરૂ કરવામાં આવે છે, લોકોને હેરાન કરવામાં આવે છે અને લોકો પાસેથી પૈસા પણ ઉઘરાવવામાં આવે છે, આ પ્રકારનો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે. ના ના, એવો કોઈ આક્ષેપ ના થઈ શકે. કારણ કે ટ્રાફિકના દંડથી ચૂંટણી લડાતી નથી, ચૂંટણી પાર્ટી લડતી હોય છે. દંડની કાર્યવાહી વિભાગ કરે છે, એ સરકારની કામગીરી છે. ચૂંટણીને ને દંડને શું લેવા દેવા, એને કઈ લેવા દેવા નથી આ વાત. અને કોઈ ટ્રાફિકના દંડોથી કોઈ સરકાર ચાલી પણ જતી નથી. એ કઈ ચાલે, કઈ સરકાર ચાલે છે, કઈ ટ્રાફિકના દંડથી ચાલે છે એવું નથી. પરંતુ એક અવેરનેસ માટેના કાર્યક્રમ હોઈ શકે, એમાં મારી ના નથી, પરંતુ સમય યોગ્ય નથી, એટલા માટે મેં આ કાર્યવાહી બંધ થાય એની માગણી કરી છે. પણ માસ્કનો પણ દંડ 1000 રૂપિયા છે, એનો પણ લોકો વિરોધ કરી રહ્યા છે, એ બાબતે તમે રજૂઆત કરવાના છો સરકારને? માસ્કમાં અત્યારે કોઈ મારી પાસે એવી કોઈ ફરિયાદ આવી નથી, કારણ કે માસ્કનો એવો કોઈ દંડ ઉઘરાવતા મને કોઈ લાગતું નથી અને અમારી પાસે કોઈ રજૂઆત, મારી પાસે તો આ ડ્રાઇવિંગની જે રજૂઆત આવી તેના આધાર પર મેં રાત કરી છે. લોકો દ્વારા કેવી રજૂઆત તમારી સામે આવી છે? પોલીસ દ્વારા કેવા પ્રકારનું હેરાનગતિ કરવામાં આવી? સમય યોગ્ય નથી અત્યારે કે ડ્રાઇવિંગના નામે દંડ વસૂલવાની જે વાત છે એ સમય યોગ્ય અત્યારે નથી. એટલે લોકોનું એવું કહેવાનું છે કે આ બધી જે રીતે કામ થઈ રહ્યું છે એ બરાબર વ્યાજબી નથી અને એ લોકોની લાગણી હતી એ મેં મંત્રી સુધી પહોંચાડી છે. પોલીસ દ્વારા જે ટ્રાફિક સિગ્નલો ઉપર અમાનુષી વર્તન પણ થઈ રહ્યું છે એ બાબતે શું કહે? જે કોઈ પ્રકારની મારી પાસે ફરિયાદ આવે, મને પોલીસની હેરાનગતિની જો ફરિયાદ આવે તો હું પોલીસની હેરાનગતિની વાત મુખ્યમંત્રીને કરીશ, મુખ્યમંત્રીને કરીશ, પાર્ટીમાં કરીશ. પણ જે પ્રકારની મારી પાસે ફરિયાદો આવે છે, લોકોની જે લાગણી અને માગણી આવે છે એના આધાર પર હું વાત કરું છું. આભાર વીટી સાથે વાત કરો બધો. તો ચોક્કસથી આ યોગ્ય સમય નથી ટ્રાફિક ડ્રાઇવ માટેનો અને એના કારણે જ કુમાર કાનાણીને લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી અને ત્યારબાદ તેમણે ગૃહ રાજ્યમંત્રીને ટ્રાફિક ડ્રાઇવ બંધ કરવા માટેની પત્ર લખી અને રજૂઆત કરી છે. કેમેરામેન નરેશ ભૂટિયા સાથે રાજેન્દ્રસિંહ પરમાર, વીટીવી ગાંધીનગર.